जरे ગુજરાતી ભાષાને આવી અમર ગઝલ આપનાર કવિ છે કલાપી. એમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કલાપીનો જન્મ તારીખ 26/1/1874ના રોજ અમરેલી જિલ્લામાં લાઠીના રાજકુટુંબમાં થયો હતો. 1882થી રાજકોટની રાજકુમાર કોલેજમાં એમણે શિક્ષણ તો લેવા માંડ્યું, પરંતુ આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક ક્લેશને કારણે કલાપી અંગ્રેજી 5મા ધોરણથી આગળ જઈ ના શક્યા. ઈસવીસન 1889માં એમના પ્રથમ લગ્ન કચ્છ વિસ્તારના રેહાના રાજબા અથવા રમાબા સાથે થયા અને બીજા લગ્ન કોટડા સાંગાણીના આનંદીબા સાથે થયા હતા. પિતા અને મોટાભાઈના અવસાનથી તેઓ સગીર વયે જ લાઠીના ગાદીવારસ ઠરેલા અને 1895માં એમને લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. પત્ની રમા સાથે ખવાસ જાતિની એક દાસી પણ આવી હતી, જેનું નામ મોગી હતું, જે પછીથી શોભનાના નામે ઓળખાઈ. આ શોભના પર ઢળેલી વત્સલતા અને એને શિક્ષણ આપવા જતા સધાયેલી નિકટતા, એ બંને વચ્ચેની ગાઢ પ્રીતિમાં પરિણમી અને કલાપીના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો અને સાંસારિક, માનસિક અને વૈચારિક તીવ્ર સંઘર્ષોને અંતે એમણે 1898માં શોભના સાથે લગ્ન કરી લીધા. અત્યંત સંવેદનશીલ અને રુજુ હૃદયના કલાપી રાજસત્તા અને રાજકાર્યમાં ક્યારેય પોતાની જાતને ગોઠવી ના શક્યા. ખૂબ જ ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું. એટલું જ નહીં, પરંતુ ફારસી અને ઉર્દૂનો પણ એમણે સઘન અભ્યાસ કર્યો. અંગ્રેજી સાહિત્યના વર્ડ્સવર્થ, શેલી, કિટ્સ, બાયરન વગેરે જેવા દિગ્ગજ કવિઓની રોમેન્ટિક કાવ્ય પરંપરાથી પ્રભાવિત થઈ કલાપીએ એમના ઘણા કાવ્યોના ભાવવાહી રૂપાંતરો અને અનુવાદો પણ કર્યા છે. આ ઉપરાંત મણિલાલ નભુભાઈ દ્વિવેદી, કવિ કાંત, ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ નાનાલાલ વગેરે જેવા ગુજરાતી ભાષાના મોટા ગજાના સર્જકોના પરિચય અને ગાઢ સંપર્કે કલાપીની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં મોટું યોગદાન આપેલું છે.
તેમ છતાં કલાપીના કાવ્યોમાં એમના અંગત સંઘર્ષો અને અનુભવોનો એક સાચો રણકો સતત સંભળાય છે. અને હવે માણીએ કલાપીના કાવ્યોમાંની કેટલીક અમર પંક્તિઓ. વિધવાબેન બાબાને કાવ્યમાં કવિ શરૂઆતમાં જ કહે છે કે વાલી બાબા સહન કરવું એ છે એક લાણું, માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાણું. એ જ રીતે એક ઘા એ કાવ્યમાં પંખી ઉપર પથ્થરો ફેંકતા ફેંકાઈ તો જાય છે, પણ ઉડી ગયેલું પંખી હવે પાછું કદી આવે? તો એ કાવ્યમાં છેલ્લે કહે છે, રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે. અને શિકારીને એ કાવ્યમાં કલાપી લખે છે, સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. અને એવી જ એમની અમર પંક્તિઓ છે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. 1897-98માં કવિ કલાપીનો જીવન સંઘર્ષ એની પરાકાષ્ઠાએ હતો, અને આ જ ગાળા દરમિયાન એમની કલમે સૌથી વધુ અને નોંધપાત્ર કાવ્યો આપ્યા છે. કાવ્યો ઉપરાંત કલાપીએ પ્રવાસ વર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કરેલું છે, જેમાંનું મોટાભાગનું એમના નાની વયે થયેલા અવસાન પછી પ્રસિદ્ધ થયેલું છે. આ અત્યંત સંવેદનશીલ હૃદયના કવિનું અવસાન માત્ર 26 વર્ષની નાની વયે તારીખ 9/6/1900 રોજ થયું હતું. આટલી નાની વયે પણ એમણે કરેલા સર્જનોએ ગુજરાતી સાહિત્યમાં અમિટ છાપ છોડી છે. એમનો જાણીતો કાવ્ય સંગ્રહ કલાપીનો કેકારો 1903માં કવિ કાંત દ્વારા પ્રકાશિત થયો હતો, જેની સંવર્ધિત આવૃત્તિ 1931માં પ્રસિદ્ધ થઈ હતી, જેમાં કવિ સાગરની ટીકા ટિપ્પણ પણ હતી. કલાપીના મહત્વાકાંક્ષી પરંતુ અધૂરા રહી ગયેલા મહાકાવ્ય હમીરજી ગોહેલના 3 સર્ગ 1912માં કવિ કાંતે સ્વતંત્ર રૂપે પ્રગટ કરેલા. ભારત પ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને લખેલા પત્રોનું પ્રકાશન કાશ્મીરનો પ્રવાસ, પછી કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર 1912માં પ્રસિદ્ધ થયા હતા. મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનોને કલાપીએ લખેલા 679 પત્રો, કલાપીના 144 પત્રો જેનું સંપાદન મુનિકુમાર ભટ્ટે કર્યું હતું, અને કલાપીની પત્રધારા જેનું સંપાદન જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલે કરેલું, એમાં પ્રસિદ્ધ થયેલા છે. જેમ્સ સ્પેડિંગની 2 અંગ્રેજી નવલકથાઓના રૂપાંતર પણ કલાપીએ કરેલા છે. કલાપી નિયમિતપણે અંગત ડાયરી પણ લખતા, અને 1897ની આસપાસ એમણે આત્મકથા લખવાનું પણ આરંભેલું એમ નિર્દેશો મળે છે, પરંતુ એ લખાણો ક્યાંયથી પ્રાપ્ત થતા નથી. કલ
કલાપીના ગ્રેટ ગ્રેન્ડસન તરીકે હું બહુ ગૌરવ લઉં છું. એ મારું સૌભાગ્ય કયો કે ગમે કે એ કુટુંબમાં જન્મ થયો. આ જનરેશન જે કલાપીને હજી યાદ કરે છે એ તે બહુ ગૌરવ લેવા જેવું છે. કેમ કે કલાપી વોઝ કન્સિડર્ડ ઇન ધ કેટેગરી ઓફ કિડ્સ અને શૈલી એ બધાની હારમાં એને કમ્પેર કર્યા. એકેય રાજા એવો નથી રાજવી કે જેની ઉપર આટલા જાજા રિસર્ચ કર્યું હોય અને થીસિસ લખ્યા હોય કોઈએ. કલાપી સાહેબ એવો સબ્જેક્ટ છે એ એની મેરાએ એને પબ્લિસિટી નથી મળતી તોય પબ્લિક યાદ કરીને ગામે ગામ એના જયંતિ ઉજવે. મહેસાણામાં એક ઇન્દુભાઈ બ્રહ્મભટ્ટ કરીને છે, તેઓએ જેમ સાગર મહારાજે કેમ કલાપી પાછળ ભેખ લઈ લીધો એવી રીતે ઇન્દુભાઈ કલાપી ઉપર એટલું બધું એને ઓલું થઈ ગયું છે લાગણી કે કલાપીની દર જન્મદિવસ મૃત્યુતિથિ મને ફોન કરે, યાદ કરે, પંક્તિ બે ફોનમાં ગાય. અને કલાપી જયંતિ પણ ત્યાં ઉજવે છે, બધા મોટા મોટા માણસોને બધાને બોલાવે છે અને ખર્ચો કરે છે લોકો. અંતે આ સાચા અર્થમાં રાજવી કવિને એમની જ આ પંક્તિઓ દ્વારા અંજલિ આપીએ. હતું તેનું હૈયું કમલ સરખું કોમલ અને હતો તેમાં દૈવી પ્રણય રસ મીઠો ટપકતો.